ચોટીલામાં 108 એમ્બ્યુલન્સ અકસ્માતમાં ઘાયલને લઈને હોસ્પિટલને બદલે પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. પોલીસને જોઈને ઘાયલ સરાબી પોપટ જેવો થઈ ગયો. ચોટીલા હાઈવે પર અકસ્માત અંગે 108ને જાણ કરતા ઘટના સ્થળે 108ની ટીમ તાત્કાલિક દોડી જઈ આ દરમિયાન 108ના ડોક્ટરે જોયું તો એક્સિડન્ટ થયેલો હતો અને એક વ્યક્તિ લોહી લોહાણ હાલતમાં હતો. તે વ્યક્તિને એમ્બ્યુલન્સમાં લઈ એમ્બ્યુલન્સ ચોટીલા હોસ્પિટલ જવા રવાના થઈ હતી. તે સમયે 108ના પાયલોટ એમ્બ્યુલન્સ ચલાવી રહ્યા હતા અને ડોક્ટર એમ્બ્યુલન્સની અંદર ઇજાગ્રસ્ત પાછે હતા. ડોક્ટરે જોયું તો ઇજાગ્રસ્ત ચકચુર નશાની હાલતમાં હતો. એમ્બ્યુલન્સ ચોટીલા તરફ જઈ રહી હતી. તે દરમિયાન કોઈપણ કારણો વગર ઇજાગ્રસ્ત 108ના ડોક્ટરને ઘારો દેવાની ચાલુ કર્યું હતું, તેમજ હાથાપાઈની પણ કોશિશ કરવામાં આવી હતી, જેના કારણે 108ના પાયલોટે એમ્બ્યુલન્સને દવાખાનાના બદલે સીધો પોલીસ સ્ટેશન લઈ જવી પડી હતી, જ્યાં સરાબી ઇજાગ્રસ્ત પોલીસ પાસે પોપટ જેવો થઈ ગયો હતો અને પોલીસની હાજરીમાં 108ના ડોક્ટરને ઇજાગ્રસ્તને સારવાર આપવામાં આવી હતી. બાદમાં એમ્બ્યુલન્સ દ્વારા ચોટીલા રેફરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સમાંથી નીચે ઉતરતા જ ત્યાંથી ઇજાગ્રસ્ત સીધો હાઈવે તરફ ચાલતી પકડી હતી. મુદ્દાની વાતો એ છે કે નશાની હાલતમાં એમ્બ્યુલન્સ દ્વારા એક નશાખોરને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હોય અને તેની સામે કોઈપણ ગુનો દાખલ થયેલ નથી. આ નશાખોર ઇજાગ્રસ્ત રાજકોટના ભગવતીપરાનો મુકેશભાઈ વજાભાઈ નામનો શખ્સ હોવાનું માલુમ પડ્યું હતું. જગદીશસિંહ ઝાલા, ZSTV ચોટીલા.